नमस्कार मित्रों, श्री कृपालु शैक्षणिक संकुल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आवाज एजुकेशनल वीडियो जोवा माटे लाइक शेयर अने सब्सक्राइब करवानु भूलता नहीं। फरी एक वक्त यूट्यूब ना माध्यम द्वारा श्री कृपालु शैक्षणिक संकुल प्रासली आप सर्वे धोरण दस ना विद्यार्थी नु हार्दिक स्वागत करे छे। आगळना लेक्चर बाद धोरण दस ना विज्ञान विभाग बे एटले जीव विज्ञान ना चेप्टरो जेमाथी 6 नंबर नु चेप्टर एटले पहला नंबर नु चेप्टर छे। छठा नंबर नो चेप्टर छे ए जैविक क्रियाओ छे, जे बोर्ड नी परीक्षा नी अंदर एनो गुणभार छे 6 गुण। जैविक क्रियाओ ने आपणे बे पार्ट मां लईए छे। पहेलो पार्ट आपणे अहींया समझीए, पछी नेक्स्ट विडियो नी अंदर आपणे पाछो बीजा पार्ट ने समझवानो प्रयत्न करशुं। तो लाओ स्टार्ट करीए आपणे के प्रकरण 6 जैविक क्रियाओ, जेनो गुणभार छे 6 એટલે મહત્વનું ચેપ્ટર છે, પરીક્ષા લક્ષી ચેપ્ટર છે। बेसिक आपणे प्रस्तावना लईए तो के भाई सजीव कोने कहेवामां आवे छे, तो के जे हलनचलन करे छे, वृद्धि करे छे, संवेदना अनुभवे छे, प्रजनन जेवी क्रियाओ करे छे, आवी महत्वनी जे क्रियाओ जेमां जोवा मळे छे ए बधाने आपणे सजीवो कहीए छे। हवे सजीवो छे ए शुं करे छे, तो के घणी बधी जेवी क्रियाओ करे छे। जैविक क्रियाओने आपणे बीजा अर्थमां देहधार्मिक क्रियाओ पण कही शकीए छे। तो दरेक सजीव केवी सामान्य क्रियाओ करे छे, तो के पोतानुं जीवन टकावी राखवा माटे करवामां आवती मुख्य क्रियाओ जेने आपणे जैविक क्रियाओ कीधी। फरीने रिपीट करू छूं, दरेक सजीव पोतानुं जीवन टकावी राखवा माटे पोताने जरूरी करवामां आवती मुख्य क्रियाओ एटले जैविक क्रियाओ। तो के आ मुख्य क्रियाओ कई क्रियाओ छे, दरेक सजीव कई क्रियाओ करे छे, तो के दाखला तरीके विविध क्रियाओ करे छे, जेम के पोषण एटले के खोराक ग्रहण करवो, पछी श्वासोश्वासनी श्वसन क्रिया छे, पछी वहन छे, शरीरनी अंदर रुधिरनुं वहन छे, पाणीनुं वहन छे, उत्सर्जन एटले शरीरमांथी मळ रूपे परસેવા રૂપે નિકાલ થવાની ક્રિયા છે, આ ઉપરાંત પ્રજનન છે, આવી ઘણી બધી ક્રિયાઓ છે। તો આ બધી ક્રિયાઓ એટલે વિવિધ જૈવિક ક્રિયાઓ છે, અને આ મુખ્ય ક્રિયાઓ એને કમ્પલસરી દરેક સજીવને કરવી જરૂરિયાત હોય છે। ત્યાર પછી આપણે લઈએ કે વિવિધ જૈવિક ક્રિયાઓ છે એમાંથી પહેલી ક્રિયાને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ, તો કે પોષણ પહેલી ક્રિયા। બીજી ક્રિયાઓને આપણે નેક્સ્ટ પાર્ટની અંદર સમજશું। પહેલી ક્રિયા છે પોષણ, તો કે પોષણ કોને કહેવાય? સજીવો પોષણ કરે છે, એટલે પોષણ એટલે શું? તો કે સજીવ ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી શરીરમાં ગ્રહણ કરે, લે। દરેક સજીવ ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી પોતાના શરીરની અંદર ગ્રહણ કરે, આવી ક્રિયા જે સજીવ કરે એ ક્રિયાને આપણે પોષણ કહીએ છીએ। સરળ ભાષામાં કહીએ તો ખોરાકને ગ્રહણ કરવાની ક્રિયા એને પોષણ કહેવામાં આવે છે। પોષણના વિવિધ પ્રકારો છે, બધા સજીવો એક સરખી રીતે પોષણ મેળવતા નથી, અલગ અલગ પ્રકારના સજીવો છે, અલગ અલગ રીતે પોતાનો ખોરાક મેળવતા હોય છે, પદ્ધતિઓ અલગ અલગ હોય છે। તો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કે પોષણના પ્રકારોમાં તો કે મુખ્ય બે પ્રકારને આપણે અહીંયા સમજીએ કે સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ। તો કે પહેલો પ્રકાર આપણે લઈએ કે સ્વયંપોષી પોષણ કોને કહેવું, તો કે ક્લોરોફિલ ધરાવતી વનસ્પતિઓ છે, સામાન્ય રીતે આપણે જે જોઈએ છે બધી લીલી વનસ્પતિઓ કે જેની અંદર ક્લોરોફિલની હાજરી છે, માટે લીલી દેખાય છે। આવી વનસ્પતિઓ સૂર્યપ્રકાશ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરી કાર્બોદિત અથવા તો ગ્લુકોઝ રૂપે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે। ફરીને લઈએ છીએ, ક્લોરોફિલ ધરાવતી વનસ્પતિ શેનો શેનો ઉપયોગ કરે છે, તો કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે, વાતરણના CO2નો ઉપયોગ કરે છે, મૂળે ચૂસેલા પાણીનો ઉપયોગ કરે છે, અને એની અંદર એક રાસાયણિક પ્રક્રિયા થાય છે અને પ્રક્રિયાના અંતે કાર્બોદિત કે ગ્લુકોઝ રૂપે ખોરાક તૈયાર કરે છે। તો આ પ્રકારના જે સજીવો છે એ સજીવને આપણે સ્વયંપોષી પોષણ તરીકે ઓળખશું, દાખલા તરીકે લીલી વનસ્પતિઓ એઓને। બીજો નેક્સ્ટ પ્રકાર છે તો કે વિષમપોષી પોષણ, તો કે વિષમપોષી પોષણમાં શું છે આગળના ફરકને સમજીએ, તો કે અન્ય સજીવો વડે તૈયાર કરેલ ખોરાક, જો આ ખુદ પોતે તૈયાર કરતો નથી, અન્ય સજીવો દ્વારા તૈયાર કરેલો ખોરાક એટલે કે દ્રવ્ય રૂપે એ પોતા તૈયાર કરેલો પોષક દ્રવ્યો છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે પોતાના જીવન માટે। તો એવા સજીવોને આપણે કહેવો કે શું વિષમપોષી પોષણ કરતા સજીવો, આ સ્વયં બનાવે છે અને આ આને જે તૈયાર કર્યો છે એ ખોરાકનો પોતે ઉપયોગ પોતાનું જીવન ટકાવી રાખવા માટે કરે છે, આવા સજીવને આપણે
વિષમપોષી પોષણ કહેશું. તો કે પાછા વિદ્યાર્થી મિત્રો, વિષમપોષી પોષણ છે એની અંદર અલગ અલગ પ્રકારો પડે છે. ઘણી રીતે ઘણા સજીવો જુદી જુદી રીતે પોતાની ખોરાક લેવાની પદ્ધતિઓ અપનાવે છે. તો કે વિષમપોષી પોષણ છે એના ત્રણ પ્રકારો પાડી દીધા એને. તો કે પ્રાણી સંપોષણ, બી મૃતોપજીવી પોષણ અને સી પરોપજીવી પોષણ. તો આપણે ત્રણેયને વિગતે લઈએ. તો કે ભાઈ પ્રાણી સંપોષણ એટલે કેવા? તો કે એની અંદર પાછા એને પેટા પ્રકાર પાડ્યા. તો કે એની અંદર પાછા ત્રણ પ્રકારના છે. માત્ર આની અંદર છે પ્રાણી સંપોષણના ત્રણ પ્રકારો. તો એમાં તૃણાહારી પોષણ, માંસાહારી અને મિશ્રાહારી. વિષમપોષી છે એનો પહેલો પ્રકાર છે પ્રાણી સંપોષણ. એની અંદર પાછા ત્રણ પેટા પ્રકાર છે. એની અંદર તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી. તૃણાહારી કેવા સજીવો છે? તૃણાહારી પોષણ કરતા સજીવો એટલે કેવા સજીવો? કે જે માત્ર ખોરાક તરીકે લીલી વનસ્પતિ ઘાસનો ઉપયોગ કરે છે. તૃણ એટલે ઘાસ નો ઉપયોગ કરે છે એવા સજીવોનો ઉદાહરણ લઈએ આપણે તો ઘણા બધા છે. ગાય, ભેંસ, હરણ, સસલા આ બધા માત્ર ચારણ ચારીને પોતાનું જીવન ટકાવે છે, જેને આપણે તૃણાહારી પોષણ કહેશું આવા સજીવોને. બીજો પ્રકાર છે પ્રાણી સંપોષણનો, તો કે માંસાહારી. તો કે પોતે ખાલી જીવન ટકાવવા માટે પોષણ તરીકે માત્ર માંસાહારી ખોરાક લે છે. તો એવા પ્રાણીઓ તો આપણે બધાને ખ્યાલ છે, ખાસ કરીને સિંહ, વાઘ, દીપડો, ચિત્તો આ બધા માત્ર અન્ય પ્રાણીને શિકાર કરી અને માંસ ઉપર પોતાનું જીવન ગુજારે છે. તો એવા સજીવો એટલે માંસાહારી પોષણ કરતા સજીવો છે. અને ત્રીજો પ્રકાર છે મિશ્રાહારી. મિશ્રાહારી એટલે કેવો છે? તો કે આ બંનેનો ઉપયોગ કરતા હોય. તૃણાહારી તરીકે પોતે પોતાનું પોષણ મેળવે અને માંસાહારી તરીકે પણ પોતે પોતાનું પોષણ મેળવે છે. તો એવા બધા સજીવો એટલે મિશ્રાહારી. એટલે કે જે માંસાહારી છે અને શાકાહારી છે એવા સજીવો એટલે મિશ્રાહારી છે. કે દાખલા કે આપણે પોતે મનુષ્ય જાત છે, તો કે માંસાહારી ખોરાક એ મેળવે છે અને શાકાહારી ખોરાક પણ મેળવે છે. એવી રીતે ઉંદર છે, એ પણ અનાજે ખાય છે અને બીજા જીવજંતુઓને પણ ખાય છે. કૂતરાઓ છે, આ બધા મિશ્રાહારી છે. એટલે આને સમજી લો વિષમપોષી પોષણના ત્રણ પ્રકાર છે. એમાં પહેલાના અંદર ત્રણ છે, તૃણાહારી, ઘાસ ખાનારા, માંસાહારી, માંસ ખાનારા, મિશ્રાહારી એટલે ઘાસ અને માંસ બંને ખાનારા છે. ત્યાર પછી વિષમપોષીનો બીજો પ્રકાર આવે છે મૃતોપજીવી પોષણ. તો કે મૃતોપજીવી પોષણ એટલે શું? તો કે કોહવાઈ ગયેલા હોય, સડી ગયેલા હોય, મૃત પ્રાણીઓ પડેલા હોય અને એની અંદર ઉત્પન્ન થાય અને એમાં ઉત્પન્ન થાય અને ખોરાક તરીકે એનો જ ઉપયોગ કરે. તો કે એવા સજીવો એટલે મૃતોપજીવ પોષણ કરનારા સજીવો છે. ફરીને લઈએ છીએ, જો કોહવાયેલા, સડે કે મૃત સજીવો હોય એની અંદર જોવા મળે છે ખાસ કરીને, અને એમાંથી ખોરાક મળે છે ત્યાં સુધી જીવિત રહે છે, ખોરાક મળવાનું બંધ થાય છે એટલે પોતે પણ પાછા એમાં એમાં મૃત્યુ પામે છે, એને આપણે કહેશું મૃતોપજીવી પોષણ. દાખલા તરીકે ફૂગ, ઈસ્ટ ફૂગ, બિલાડીનો ટોપ જેને આપણે કહીએ છીએ, આ બધા મૃતોપજીવી પોષણ કરનારા સજીવો છે. અને ત્રીજો પ્રકાર છે સી એટલે કે પરોપજીવી પોષણ. પરોપજીવી એટલે કે પોતાનો ખોરાક બીજા સજીવની સપાટીમાંથી આધાર રાખે. જો એ બનાવતા નથી, તૈયાર ખોરાક જેનો બનેલો છે એની સપાટીમાંથી પોતે જીવન જીવવા જેટલો ખોરાક મેળવી લે છે, આવા સજીવને પરોપજીવી પોષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે અમરવેલ, તો કે કોઈ વૃક્ષ હોય એના આધાર ઉપર પોતે જીવે છે અને વૃક્ષે તૈયાર કરેલો જે ખોરાક છે એને પોતે પોતાના મૂળ રાખે છે અને પોતાનું જીવન જીવે છે. એવી રીતે ઈતરડી છે, ખાસ કરીને આપણે ગામડામાં ઢોરના શરીર ઉપર જોવા મળે છે. તો એ શું કરે છે? તો કે બળદ છે કે ગાય છે, એનો પોતે બનાવેલો ખોરાક છે એમાંથી ઈતરડી છે, રેડીમેડ તૈયાર ખોરાક પોતે મેળવે છે. એવી જે શરીરની અંદર જોવા મળતા કૃમિ, કે આપણો ખાધેલો ખોરાક છે એને તૈયાર ખોરાકને પોતાના જીવન માટે ખોરાક તૈયાર મેળવે છે, આવા સજીવને પરોપજીવી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, દરેકના જેવો નામ છે, સ્વયં એટલે પોતે જાતે, આ વિષમ એટલે આધારિત બન્યા ઉપર. પછી એના પેટા પ્રકારો છે, તો કે જેવું નામ છે એવી જ એની વ્યાખ્યા છે. એટલે ટોપિક સરળ છે, સમજવાનો પ્રયત્ન કરજો અને એક એક ઉદાહરણ સાથે તૈયાર કરો, જરૂરી છે. હવે આપણે આગળ જઈએ પોષણના ટોપિકને આપણે લેતા હતા વિવિધ ક્રિયાઓ, જૈવિક વિવિધ ક્રિયાઓ છે, એમાં પહેલું પોષણ, આ બેઝિક આપણે સમજ્યા. હવે આના ઉપરથી આપણે લઈ જવા માંગીએ છીએ ક્યાં? તો કે મનુષ્ય છે એ કઈ રીતે પોષણ કરે છે? તો કે મનુષ્યનું પાચન તંત્ર. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર મેં બાજુમાં જે આકૃતિ દોરેલી છે એ આકૃતિ સાથે દરેક અંગોના વર્ણન સાથેનો પ્રશ્ન છે. એ બોર્ડની પરીક્ષામાં ચાર ગુણનો પ્રશ્ન પૂછાય છે, એટલે ખાસ ધ્યાનપૂર્વક સમજો. અહીંયા આપણે પાર્ટ વનની અંદર માત્ર આકૃતિને સમજવાનો પ્રયત્ન કરો,
અલગ અલગ મેં પાર્ટ્સના નામ બતાવેલા છે અને નેક્સ્ટ પાર્ટ જે છે એની અંદર આખા પાચન તંત્રની થતી ક્રિયાઓ છે કે એની અંદર ચાર ભાગ પાડી દીધેલા છે અન્નનળી છે જઠર છે આંતરડ છે એ રીતે અને એની અંદર જોવા મળતી અલગ અલગ જે સ્ત્રાવ ઉત્પન્ન થાય છે એની ક્રિયાઓ એ પાર્ટ બીજાની અંદર આપણે સમજશું. અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો કે મેં અહીંયા ક્રમ આપી દીધેલા છે દરેકના તો કયા આ આખી પાચન તંત્રની નામ નિર્દેશ પણ આકૃતિ પરીક્ષામાં પૂછી શકાય અથવા એમસીક્યુઝની અંદર પણ આકૃતિ દોરે અને કોઈ પણ એમ કે આ ભાગને શું કહેવામાં આવે છે એ બી સી ડી ચાર ઓપ્શન દ્વારા પણ પૂછી શકાય છે. એટલે આ આખી આકૃતિ છે મનુષ્યના પાચન તંત્રની આકૃતિ છે. તો કે પહેલો ભાગ છે મુખ ગુહા જે આપણે મોઢાનો ભાગ કહીએ છીએ મુખ ગુહા. તો કે એક નંબર છે મુખ ગુહા છે તો કે મુખ ગુહાની અંદરની રચના આપણે જોઈએ તો એમાં દાંત છે અને જીભ છે અને દીવાલની અંદરથી લાળરસ ઉત્પન્ન થાય છે. તો કે એ દાંત છે તો પાછા દાંતના ત્રણ પ્રકારો છે કાપવાના દાંત ચીરવાના દાંત ચાવવાના દાંત છે. પછી અંદર લાળ રસ છે એ ખાધેલા કોળીઓ છે એની અંદર એ રસ ભરે છે અને રસ ભરને મિક્સ કરવા માટે જીભ છે એ ખોરાકને ફેરવે છે. તો એ મુખ ગુહાની ક્રિયા છે. એના દ્વારા જે ચવાઈ ગયેલો ખોરાક છે એને આપણે અન્નનળીમાં ઉતારીએ છીએ અને અન્નનળીથી આપણે ખોરાકને બીજા નંબર બીજા પાર્ટ છે એ અન્નનળીનો છે. અન્નનળીમાંથી ખોરાક છે એ જઠરમાં આવે છે. ત્રણ નંબર છે જઠર છે. તો જઠરની અંદર પણ ત્રણ પ્રકારની નલિકાઓ આવેલી છે જેની અંદર એસીએલ શ્લેષ્મ અને એ પદાર્થો ઉત્પન્ન થાય છે અને લાંબી ચાલતી ક્રિયા છે આ. અને જઠરમાંથી ઓલાવ્યા પછી ખોરાક આગળ ની જઠર વાલ્વ થઈ અને નાના આંતરડામાં જાય છે. નાના આંતરડામાં જાય છે ત્યારે બાજુમાંથી ચાર નંબરનો પાર્ટ છે જે આપણો યકૃત. તો એમાંથી પણ ઘણા બધા રસ ઉત્પન્ન થાય છે. આ બાજુ છે આપણે સાત નંબરમાં બતાવેલું છે સ્વાદુપિંડ એમાંથી પણ ઘણા રસ ઉત્પન્ન થાય છે. પાંચ નંબરમાં આપણે બતાવેલું છે પિત્તાશય એમાંથી રસ ઉત્પન્ન થાય છે. અને બધા અને જઠરમાં પચેલો ખોરાક એ બધું નાના આંતરડામાં જાય છે અને આ બધા રસો ભળે છે અને નાના આંતરડાની અંદર પાચનની ક્રિયા થઈ અને શરીરને જોઈતા પોષક ઘટક તત્વો છે એ છૂટા પડે છે અને નાના આંતરડાની દિવાલ દ્વારા રસાંકરો દ્વારા શોષણ પામે છે અને એ રુધિર દ્વારા દરેક કોષ સુધી પહોંચાડે છે. હવે બિનજરૂરી નથી જોતો ભાગ એટલે કે આ નાનું આંતરડું છે આઠ નંબર. તો કે નવ નંબરમાં શું બતાવે છે તો કે મોટું આંતરડું. હવે નથી જોતો એવો ભાગ મોટા આંતરડામાં જાય છે. મોટા આંતરડાની સામાન્ય ક્રિયા શું છે બેઝિક તો કે મોટા આંતરડાની દિવાલ છે એ પાણીનું શોષણ કરી નાખે છે અને હળવે હળવે મળનું નિર્માણ કરે છે. એમ કરતાં કરતાં નાના આંતરડામાંથી મોટામાંથી તો કે જે મળનું નિર્માણ થયું એ મળાશયની અંદર સંગ્રહ થતું જાય છે અને સંગ્રહ થયેલું મળ છે એ સમય સમયે મળ દ્વારા શરીરમાંથી નિકાલ થાય છે અને એ મળ છે એ શરીરમાંથી યોગ્ય પ્રમાણે નિકાલ થવો એ શરીર માટે જરૂરી છે. હવે આ જે આખો પ્રશ્ન છે ચાર ગુણનો એને આપણે આ જે મેં તમને બેઝિક સમજાવ્યું છે એને આખા ચાર ગુણની અંદર નેક્સ્ટ પાર્ટની અંદર પાર્ટ ટુની અંદર આ જ ટોપિકનો આપણે પાર્ટ ટુની અંદર વિડીયો જોશું. જય ભગવાન.